નમસ્કાર મારા વાલા મિત્રો આજે વાત કરવી છે વર્ગ ત્રણની સીધી ભરતી બે હજાર બાવીસની અંદર આવેલી છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ ત્રણ લેબ ટેકનિશિયનની ભરતી છે કુલ જગ્યાઓની વાત કરીએ તો ત્રણસો સત્તર છે સંપૂર્ણ વાત કરતાં પહેલાં મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હવે વાત કરીશું ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા મિત્રો એક જાહેરાત બહાર પાડવામાં આવી છે અને તેના માટે સીધી ભરતી માટે તારીખ પાંચ એક બે હજાર બાવીસથી વીસ એક બે હજાર બાવીસ દરમિયાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારે મિત્રો ઓજસની જે વેબસાઇટ છે એના ઉપર તમારે અરજી કરવાની રહેશે અને સીધી ભરતી માટેની વિગતવાર જાહેરાત વયમર્યાદા શૈક્ષણિક લાયકાત ઓનલાઈન અરજી કરવાની રીત ફી ભરવાની રીત કુલ કક્ષાવાર જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો માજી સૈનિકો અને મહિલાઓ અનામતની જગ્યાઓ મિત્રો જોવા માટે જાહેરાત મંડળની નોટિસ બોર્ડ ઉપર તેમજ મંડળની જે વેબસાઇટ છે મિત્રો જીપીએસએસબી અથવા તો ઓજસ ડોટ ગુજરાત ડોટ ઉપર મૂકવામાં આવેલી છે હવે જો આપણે જગ્યાની વાત કરીએ તો ભરતી ક્રમાંક જે છે મિત્રો એક બે હજાર એકવીસ બાવીસ છે જગ્યાનું નામની વાત કરીએ તો લેબોરેટરી ટેકનિશિયન વર્ગ ત્રણ કુલ જગ્યાઓ ત્રણસો ને સત્તર સામાન્ય માટે એકસો ચુમ્માલીસ ઈડબલ્યુએસ માટે ઓગણીસ એસીબીસી માટે છપ્પન એસસી માટે વીસ અને એસટી માટે ઇઠોતેર રહેશે દિવ્યાંગોની વાત કરીએ તો ઓગણપચાસ રહેશે અને માજી સૈનિકો માટે ઓગણીસ રહેશે ખાસ મિત્રો ઓનલાઈન કરવાનો જે તમારો અરજી કરવાનો સમયગાળો નોંધી લેશો તો પાંચ તારીખે શરૂ થઈ ગયું છે અને વીસ એક બે હજાર બાવીસ જે છે એ છેલ્લે રહેશે આની સાથે સાથે મિત્રો ઉપરોક્ત જગ્યાઓ જે છે એમાં સરકાર શ્રીને સૂચનાના આધીન મંડળને જરૂર જણાય તો વધઘટ જે છે જગ્યાઓ થઈ શકે છે હવે આપણે આગળ વાત કરીશું વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતની તો લેબોરેટરી ટેકનિશિયન ક્લાસ ત્રણ જે છે એમાં મિત્રો બેચલર ડિગ્રી જે છે એટલે કે બી જે છે એ તમારું કરેલું હોવું જોઈએ કેમિસ્ટ્રી છે માઇક્રોબાયોલોજી છે કે બાયોકેમિસ્ટ્રી અથવા તો બાયોટેકનોલોજી જે છે એની અંદર તમારું કરેલું હોવું જોઈએ વયમર્યાદાની અંદર જો વાત કરીએ તો ભરતી નિયમ મુજબ મહત્તમ વયમર્યાદા છત્રીસ પ્લસ એક વર્ષની જે છૂટછાટ મળવા મિત્રો આ વર્ષે મળી છે એટલે કે સાડત્રીસ વર્ષ જે છે એ છૂટછાટ મળવાપાત્ર છે તો મિત્રો અહીં લેબોરેટરી ટેકનિશિયન મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન વગેરેની જો તમે લાયકાતો ધરાવતા હો તો પણ તમે જે છે આની અંદર અરજી કરી શકો છો જે બધી જ લાયકાતો અહીં મિત્રો બતાવવામાં આવેલી છે તો એક વર્ષની જે છે છૂટછાટ મળતા સાડત્રીસ વર્ષ જે છે આ વખતે છૂટછાટ મળવામાં મળવાપાત્ર છે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો જો મિત્રો ખાસ ઘણી વખત ઘણા બધા મિત્રોને પ્રશ્ન હોય છે કે વધારાની લાયકાત માટેની નિર્ધારિત તારીખ જે છે તો વીસ એક બે હજાર બાવીસની સ્થિતિએ જે તમારી લાયકાત જે છે એ લીધેલી હોવી જોઈએ ત્યાં સુધી તમે જો તમારા જોડે જે પણ ડિગ્રી છે એ લીધેલી હોય તો તમે અરજી જે છે એ કરી શકો છો વયમર્યાદાની અંદર વાત કરીએ તો સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારને પાંચ વર્ષ એટલે કે મહત્તમ વધુમાં વધુ પિસ્તાળીસ વર્ષ સામાન્ય કેટેગરીના પુરુષને પાંચ વર્ષ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને દસ સામાન્ય કેટેગરીના શારીરિક અશક્ત ઉમેદવારોને દસ ત્યારબાદ સામાન્ય કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા મહિલાઓને પંદર વર્ષ અનામત કેટેગરીના શારીરિક અશક્તા ધરાવતા ઉમેદવારોના પંદર વર્ષ પરંતુ મિત્રો મહત્તમ વધુમાં વધુ પિસ્તાલીસ અનામત કેટેગરીના શારીરિક અસક્ત ધરાવતા મહિલા ઉમેદવાર માટે વીસ વર્ષ અને માજી સૈનિક જે છે એમાં મિત્રો સંરક્ષણ સેવામાં બજાવેલી સેવા ઉપરાંત બીજા ત્રણ વર્ષ તો આ પ્રમાણે જે છે મિત્રો તમારી લાયકાત હોવી જોઈએ કોમ્પ્યુટરની જો વાત કરીએ તો ધોરણ દસ અથવા ધોરણ બારની અંદર જો પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે જો પાસ કરેલી હોય તો એ પ્રમાણપત્ર પણ તમે આપી શકો છો હવે પગાર ધોરણની અંદર વાત કરીએ તો ગુજરાત સરકારની અંદર જે ફિક્સ પગારની નીતિ ચાલી રહી છે તો પ્રથમ પાંચ વર્ષ માટે એકત્રીસ હજાર ત્રણસોને ચાલીસ પ્રતિમાસ જે છે ફિક્સ પગાર તમને જે છે મિત્રો મળવાપાત્ર છે ત્યારબાદ તમને જે છે ફૂલ પગાર મળશે અરજી કરવા માટેની એ સંપૂર્ણ રીત આપેલી છે તો મિત્રો તમારે ઓજેસ જે વેબસાઇટ છે એના ઉપર જઈ અને એપ્લાયમાં કરી અને તમે તમારી ઓનલાઈન અરજી જે છે એ કરી શકો છો એની સાથે સાથે પરીક્ષા ફીની અંદર જો વાત કરીએ તો જે મિત્રો જનરલ કેટેગરીને સિલેક્ટ કરે છે એટલે કે જનરલમાં આવે છે એ લોકોને સો રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે બાકીના તમામ જે મિત્રો કેટેગરીની અંદર આવે છે એમને કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી ફી કેવી રીતે ભરી શકાય છે તો પોસ્ટ ઓફિસ મારફતે અથવા તો ઓનલાઈન તમે તમારા મોબાઈલની અંદરથી એસીબીઆઈ ઈપીએના માધ્યમથી પણ ભરી શકો છો તો બંને રીતે તમે ભરી શકો છો ત્યારબાદ આગળ વાત કરીશું લેખિત પરીક્ષા જે છે તો લેખિત પરીક્ષા જે છે એનો મિત્રો સિલેબસ શું રહેશે એની વાત કરીએ તો આ પરીક્ષા માટે મિત્રો એક લેખિત પ્રશ્નપત્ર એટલે કે હેતુલક્ષી પ્રશ્ન આપવામાં આવશે જે ઓએમઆર સીટ એટલે કે એમસીક્યુ પ્રકારના જે છે પ્રશ્નો હશે કેટલા ગુણનો પેપર રહેશે તો એકસો ને પચાસ ગુણનો જે છે એ પેપર રહેશે હવે પ્રથમ વાત કરીએ સિલેબસમાં તો જનરલ જે મિત્રો જનરલ નોલેજ અને અવેરનેસ છે પાંત્રીસ માર્કનું રહેશે એક્ઝામનું મીડિયમ ગુજરાતી રહેશે અને આ જે આખું પેપર લખવાનો સમય છે એ દોઢ કલાક એટલે કે નેવું મિનિટ રહેશે બીજું છે ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર એ વીસ માર્કનું રહેશે અંગ્રેજી લેંગ્વેજ અને ગ્રામર એ પણ વીસ માર્કનું રહેશે અને મિત્રો તમારી ટેકનિકલ નોલેજ એટલે કે લેબોરેટરી ટેકનિશિયન જે ભરતી છે એને લગતા પંચોતેર માર્ક રહેશે ખાસ મિત્રો તમે આની અંદર લાગવામાં જો તમે પરીક્ષા પાસ કરવા માગો છો તો આ પંચોતેર માર્ક ઉપર તમારી પકડ પૂરેપૂરી હોવી જરૂરી છે મિત્રો તેનો જે એક્ઝામનું મીડિયમ છે અંગ્રેજી રહેશે અને અંગ્રેજી જે લેંગ્વેજ અને ગ્રામર છે એનો પણ અંગ્રેજી અંગ્રેજી રહેશે જ્યારે આ માર્કની વાત કરીએ તો મિત્રો પંચાવન માર્ક જે છે એ ગુજરાતીની અંદર પૂછાશે તો મિત્રો જનરલ અવેરનેસની અંદર આપણને અહીં અલગ અલગ પોઈન્ટ્સ પણ જે છે અગિયાર આપેલા છે તો આવી રીતે મિત્રો તૈયારી કરશો તો ચોક્કસથી લાગી જશો આવી જ ભરતીના ન્યૂઝ મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં